नमस्कार विद्यार्थी मित्रों, ट्वेल्थ साइंस की अंदर बायोलॉजी में अपने नवमू चैप्टर खाद्य उत्पादन में उन्नतीकरण माटेनी कार्य नीति। हवे आपणे अहींया शुरुआत छे एनी अंदर पशुपालन साथे संकळायेला केटलाक उद्योगो छे एना विशे चर्चा करवानी छे। पशुपालन साथे संकळायेला उद्योगो विषे टूंकमां चर्चा करो। जो पशुपालन छे ई पशुधन संवर्धन अने वधारवा माटेनी कार्यपद्धति तरीके लई शकाय। कृषि पद्धति पशुपालन એટલે પશુધન સંવર્ધન અને વધારા સાથે સંકળાયેલી કૃષિ પદ્ધતિ છે। આપણે લાસ્ટ ટાઈમ જે ખેતીની અંદર અથવા તો સૂક્ષ્મ જીવો છે એની ઉપયોગીતા જોઈ હતી 10મા ચેપ્ટરની અંદર, હવે પશુપાલનનો વ્યવસાય છે એ મનુષ્ય સાથે ખૂબ જ પ્રાચીન કાળથી સંકળાયેલો છે। આપણે શરૂઆતમાં ભટકતું જીવન ગાળતા, બરોબર, એટલે કે એક જગ્યાએ સ્થિર વસવાટ નહોતો, અન્ય પ્રાણીઓની જેમ જ આપણે જંગલની અંદર ભટકતું, પછી આપણે ખાસ કરીને જોઈએ તો ખેતીવાડી અથવા તો જે નદી કાંઠે આપણે બધા નહેરો મોટાભાગના નગરો જે છે એ ક્યાં જોવા મળે તો કે નદી કાંઠે। એનો અર્થ એવો કહી શકાય કે આપણે પાણી મળતું મીઠું એ જગ્યાએ વસવાટની શરૂઆત કરી અને પેલા ખેતીની શરૂઆત કરી, એટલે કૃષિની સાથે સાથે બીજો આપણો વ્યવસાય કયો આવ્યો તો કે પશુપાલન છે એની સાથે આપણે સંકળાય છે। પશુપાલનની અંદર આપણે જોઈએ તો જુદા જુદા પશુઓ જે એને ઉછેરવા, એની માવજત કરવી અને એમાંથી મળતી જે આપણી નીપજ છે એ પ્રાપ્ત કરવી એ આપણો હેતુ હોય છે। એટલે આપણા ખોરાક માટે, ઊન માટે, મધ માટે, રેશમ માટે, ઈંડા માટે, માંસ માટે, આવી અલગ અલગ જરૂરિયાતો જે છે એના માટે જુદા જુદા પશુપાલનનો વ્યવસાય આપણે ખેતીની સાથે સાથે જોવા મળે છે। એમાં પશુપાલનની અંદર ઉપયોગી જે પશુઓ છે અથવા તો એની સાથે સંકળાયેલા ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, મરઘા, પછી વધારે આપણે જોઈએ તો મધમાખી, આ બધા વ્યવસાય અથવા એવા પશુઓનો ઉછેર અને એનું સંવર્ધન કરવામાં આવે છે, અને વધારે આપણે જોઈએ તો મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, આ બધા છે એ પશુપાલનના વ્યવસાય છે। મુખ્ય કયા? ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, પછી મધમાખી છે, રેશમના કીડા। આપણે પ્રાચીન સમયગાળાથી જોઈએ તો પ્રાચીન સમયની અંદર આપણી જુદી જુદી જરૂરિયાતો જેમ કે ઈંડા, માંસ, પછી દૂધ, ઊન, રેશમ, મધ, આ બધી જરૂરિયાત માટે આપણે આ બધા પશુઓ જે છે મત્સ્ય, એ માંસ માટે, ઈંડા માટે મરઘા, દૂધ માટે ગાય ભેંસ, ઊન માટે ઘેટા બકરા, પછી રેશમ માટે રેશમના કીડા, મધમાખી સાથે મધમાખી ઉછેર, આ બધા જુદા જુદા પશુપાલન જે છે એના વ્યવસાયો તરીકે લેવામાં આવે છે। એટલે ટૂંકમાં પશુપાલનની અંદર કયા કયા વ્યવસાયો? તો કે પશુપાલનની અંદર પશુઓનું સંવર્ધન અને એની સંખ્યામાં વધારો થાય એવી એક કૃષિ પદ્ધતિ,
અને પશુપાલન છે એ મોટા ભાગે કેની સાથે સંકળાયેલો વ્યવસાય છે, ખેતીની સાથે સંકળાયેલો વ્યવસાય ગણાવી શકાય। અને એની માટે આપણે જોઈએ તો જુદા જુદા પશુઓ છે એની માવજત, ઉછેર, જાળવણી એ કરતા જોવા મળે છે। આવા બધા પશુઓનો ઉછેર જે છે એને પશુપાલન તરીકે ઓળખવામાં આવે છે, અને એમાંથી કેટલાક લઘુ ઉદ્યોગ તરીકે પણ ઉપયોગી છે। હવે મરઘા મત્સ્ય સિવાય આપણે જોઈએ તો એમાં મત્સ્ય ઉદ્યોગની અંદર એમાં મત્સ્ય મૃદુકાય પછી સ્તર કવચી એમાં ઝીંગા કરચલા એનો સમાવેશ થાય। આ બધાને પકડવા પેલા ઉછેરવા પકડવા અને એનું વેચાણ કરવું। જો મત્સ્ય ઉદ્યોગમાં જુદી જુદી માછલી મૃદુકાય સમુદાયની અંદર આવતા કેટલાક પ્રાણી તરકવચીમાં ઝીંગા કરચલા એ બધાને શું કરવામાં આવે, પહેલાં તો કે એને ઉછેરવામાં આવે, ઉછેર્યા પછી એને પકડવામાં આવે અને પછી એનું શું કરવામાં આવે, વેચાણ કરવામાં આવે, એ કયો તો કે મત્સ્ય ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે। એટલે મત્સ્ય ઉદ્યોગ છે એ પણ ગુજરાતની અંદર ભારતની અંદર મોટા પ્રમાણમાં, કારણ કે આપણે દરિયાકાંઠો છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે। એટલે વિશ્વનું પશુધન આપણે જોઈએ તો ભારત અને ચીનમાં વિશ્વનું પશુધન એમાં લગભગ 70% જેટલું પશુધન તેની પાસે છે, તો કે ભારત અને ચીન જેવા જે બે મોટા દેશ છે એની પાસે। અને ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો ભારત અને ચીનમાં જે એની પેદાશ જે છે એ માત્ર કેટલા ટકા છે, તો કે 25% જેટલી છે। એટલે કે પશુધન વધારે છે પણ એમાંથી મળતી જે નિપજ જે છે એ 70% પશુધન હોય તો ઉત્પાદન પણ કેટલું થવું જોઈએ, તો કે 70%। પણ ભારત અને ચીનની અંદર જે પશુધન આધારિત બધી પેદાશ છે ઉત્પાદન એ કેટલા ટકા જોવા મળે, તો કે માત્ર 25% જેટલું જ જોવા મળે। એટલે ટૂંકમાં પશુપાલનની અંદર ભારત અને ચીનની અંદર એમાં ખાસ કરીને સંવર્ધિત જાત અને એમાં વધુ ઉત્પાદન મળે એવી જાતો વિકસાવવાની જરૂરિયાત છે। કારણ કે ભારતની અંદર ચીનની અંદર પશુધન વધારે છે પણ પશુધનમાંથી જે પેદાશ મળવી જોઈએ એ પેદાશ આપણને મળતી નથી। પછી પશુપાલનની અંદર જે પશુઓ છે એની સંભાળ, સંવર્ધન અને એના દ્વારા આપણે એમાં વધારો કરવામાં આવે તો એ પશુપાલન વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે। અને પ્રાચીન કાળથી આપણે જે મનુષ્ય છે એ કયા ઉદ્યોગ સાથે સંકળાયેલો છે, પશુપાલન સાથે સંકળાયેલો છે। અને આપણો વિકાસ જે છે એ વિકાસની સાથે સાથે પશુપાલનમાં પણ શું તો જોવા મળે છે, તો કે એમાં પણ ફેરફાર જોવા મળે છે અથવા તો એમાં પણ વિકાસ છે એ જોવા મળે છે। એટલે પશુપાલનનો ઉદ્યોગ જે છે એ અત્યારે ધીરે ધીરે એનો વિકાસ થતો જાય છે અને એ વિકાસની સાથે સાથે મનુષ્યમાં પણ વિકાસ છે એ જોવા મળે છે। એટલે ખાસ કરીને આપણે જે કૃષિ ઉદ્યોગ જે છે એના આધારિત ખાદ્ય ઉત્પાદન છે, કૃષિ આધારિત જે ઉત્પાદન અને એ ઉત્પાદન જે છે એની અંદર આપણે સાથે સાથે કયો વ્યવસાય સંકળાયેલો છે, પશુપાલનનો વ્યવસાય પણ સંકળાયેલો છે। બીજી વખત ધ્યાન આપો, પશુપાલન સાથે સંકળાયેલા ઉદ્યોગો વિશે ટૂંકમાં ચર્ચા કરો, તો કે પશુપાલન જે છે એ આપણે ભારતની અંદર કે કોઈ પણ દેશની અંદર વિશ્વની અંદર ખેતીની સાથે સંકળાયેલો એક વ્યવસાય અથવા ખેતી આધારિત છે અને ખેતી સિવાય એ બીજી અલગ રીતે ખાસ કરીને લઘુ ઉદ્યોગ તરીકે પણ એનો વિકાસ જોવા મળે છે। હવે પશુપાલન જે છે એમાં અમુક પશુઓનું સંવર્ધન, એનો ઉછેર, એની માવજત એના આધારિત જે વ્યવસાય છે એ પશુપાલન તરીકે ઓળખવામાં આવે છે।
અને પશુપાલન શા માટે કરવામાં આવે તો કે આપણી બધી જે જરૂરિયાતો હોય, ઈંડા છે, માંસ છે, દૂધ છે, પછી ઊન, રેશમ, મધ, આ બધી અલગ અલગ આપણી જરૂરિયાતો છે અને એ જરૂરિયાતો આપણને કેમાંથી પ્રાપ્ત થાય છે તો કે અલગ અલગ પશુઓમાંથી પ્રાપ્ત થતી હોય છે. આપણે માંસ માટે જોઈએ તો મરઘાનો માંસ માટે ઉપયોગ કરીએ છીએ, ઈંડા માટે, પછી મત્સ્ય છે એનો પણ માંસ માટે એટલે કે ખોરાક માટે ઉપયોગ કરતા હોય છે. મધ માટે આપણે જોઈએ તો મધમાખીનો ઉછેર કરતા હોય, પછી રેશમ, એ પેલા કાપડ જે રેશમનું છે એ રેશમના કીડાનો ઉછેર કરવામાં આવતો. અને ભારત જે છે એ આઝાદી પહેલા જોઈએ તેમાં આપણો કાપડ ઉદ્યોગ છે એ બહુ જ વિકસિત હતો અને દેશ વિદેશની અંદર એનો નિકાલ પણ થતો હતો. એટલે પશુપાલનની સાથે સાથે પછી ગાય, ભેંસ, ઘેટા, બકરા, એ બધાનો ઉપયોગ આપણે શેના માટે કરીશું કે દૂધ માટે, અને ઘેટા છે તો એનો ઊન માટે પણ આપણે ઉપયોગ અથવા તો એનું સંવર્ધન કરતા હોય. એટલે મનુષ્ય જે છે એ કેટલાક પશુઓનો અલગ અલગ એની જરૂરિયાત માટે એ ઉપયોગ કરવામાં આવે છે. તો ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, મધમાખી, બરોબર, રેશમના કીડા, આ બધાનો જે ઉછેર છે એ બધો કેની અંદર સંકળાયેલો છે તો કે પશુપાલનની અંદર સંકળાયેલા જુદા જુદા અલગ અલગ પ્રાણીઓ છે. વધારે વિગતવાર જોઈએ તો મરઘા પાલન છે, મત્સ્ય ઉદ્યોગ છે, એ પણ પશુપાલન સાથે સંકળાયેલા ઉદ્યોગો છે. આપણે પ્રાચીન સમયથી બધી અલગ અલગ જરૂરિયાત છે, ખાસ કરીને દૂધ, માંસ, ઈંડા, મધ, રેશમ, એ બધું મેળવવા માટે અને આયાત કે નિકાસ કરવા માટે વધારે પડતું આપણે ઉત્પાદન જે છે રેશમ ને એનું બધું કરતા, જેના કારણે અમુક પ્રકારના કાપડ ઉદ્યોગમાં આપણે નિકાસ પણ કરતા. તેના એ બધી જરૂરિયાત આપણને કેમાંથી પ્રાપ્ત થાય છે? અલગ અલગ પ્રકારના પશુઓના ઉછેર દ્વારા પ્રાપ્ત થાય છે. પછી મધમાખી ઉછેરની અંદર આપણે જોઈએ તો મત્સ્ય અને મૃદુકાય, એ સિવાય સરકવચીમાં આવતા ઝીંગા, કરચલા, એ બધાને ઉછેરવાના, પછી એની સંખ્યા વધે એટલે પકડવાના અને વેચાણ કરવા સાથે સંકળાયેલો ઉદ્યોગ છે. આપણે મત્સ્ય ઉદ્યોગ ખાસ કરીને બે પ્રકારની માછલી હોય, દરિયાઈ અને મીઠા પાણી. તો ગુજરાતની અંદર દરિયા કિનારો લગભગ 1600 કિલોમીટર જેટલો છે, એટલે મત્સ્ય ઉદ્યોગનો પણ સારા પ્રમાણમાં વિકાસ જોવા મળે છે. પછી પશુધનની સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વનું 70% જેટલું પશુધન ક્યાં બે દેશ પાસે? તો કે ભારત અને ચીન પાસે. હવે 70% પશુધન હોય તો ઉત્પાદન પણ કેટલું મળવું જોઈએ? તો કે 70%. ત્યારે આપણે બરોબર પશુપાલનનો વ્યવસાય કે એનો ઉછેર કે એ જાત યોગ્ય પ્રમાણમાં કહી શકાય. પણ ઉત્પાદન માત્ર કેટલું છે? તો કે 25% જેટલું જ ઉત્પાદન. એટલે આપણા જે પશુઓ જે અત્યારે ઉછેરી છે એ ગુણવત્તાની દ્રષ્ટિએ, ઉત્પાદનની દ્રષ્ટિએ કેવા છે? તો કે નબળા પુરવાર પડે છે. કારણ કે ઉત્પાદન આપણને ઓછું મળે તો આપણે એવી નવી નવી જાતો, સંવર્ધિત જાતો જેમાં આપણને વધારે પ્રમાણમાં ઉત્પાદન પ્રાપ્ત થતું હોય અને વધુ ઉત્પાદન મળે તો એમાંથી આપણે વધારે પ્રમાણમાં જે ખાસ કરીને ઉત્પાદન, તો 70% ઉત્પાદન મળી શકે ત્યારે આપણું પશુપાલનનો વ્યવસાય યોગ્ય કહી શકાય. એટલે ટૂંકમાં આપણો જે વિકાસ થયો છે આદિકાળથી એની સાથે સાથે આપણે પશુપાલનના વ્યવસાયની અંદર પણ ફેરફાર કરતા આવ્યા છે. એટલે આધુનિક સમયગાળાની અંદર જે પશુઓની નવી નવી જાતો ગુણવત્તાસભર, ખાસ કરીને એમાં ઉત્પાદન વધવાની સાથે સાથે જોઈએ તો એ ઉત્પાદનની સાથે સાથે ગુણવત્તાની પણ જાળવણી થવી જોઈએ. અત્યારે આપણે છેલ્લે ખેતીની અંદર વાત કરી કે એમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો, રાસાયણિક ખાતરનો વધારે ખેતીની અંદર ઉપયોગ કર્યો, તેનાથી ઉત્પાદન વધી ગયું. પણ જે આપણે ધાન્ય, કઠોળ, એ બધું આપણે મેળવી એની ગુણવત્તામાં શું થઈ ગયું? તો કે ગુણવત્તા છે એ ઘટી જાય છે. એટલે પશુપાલનની અંદર આપણે પશુઓની સંખ્યા વધારવી છે, એમાંથી મળતી પેદાશ વધારવી છે અને સાથે સાથે એ પેદાશની ગુણવત્તામાં પણ સુધારો થવો જોઈએ, ગુણવત્તામાં ઘટાડો થવો જોઈએ, નહીં તો એને સંવર્ધિત જાત તરીકે ઓળખી શકાય છે. હવે પશુપાલનની અંદર અલગ અલગ પ્રકારના ઉદ્યોગો છે, એમાં પેલા ડેરી ઉદ્યોગ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે.